ઘાસ લીલું કેમ છે, કેમ પીળું નથી? ઘાસ લાલ કેમ નથી? ઘાસ કાળું કેમ નથી? ઘાસ લીલું જ છે, બીકોઝ એનો સ્વભાવ છે. અને જ્યાં સ્વભાવ આવે છે ને જવાબમાં, પછી એની સામે કોઈ આર્ગ્યુમેન્ટ નથી હોતી. નહીં સ્વભાવ પર્યનું યોગમ અરહતી, સ્વભાવની સામે ક્યારે આર્ગ્યુમેન્ટ્સ મત કરો. એટલે ત્રીજું કારણ છે સ્વભાવ. ચોથું એક કારણ છે ભવિતવ્યતા. તમે બધું જ કરી દીધું, કોરોનાની અંદર બધું જ આપી દીધું છે, વેન્ટિલેટર સુધી પહોંચાડી દીધા. હવે પછી આની કોઈ ટ્રીટમેન્ટ નથી, છેલ્લામાં છેલ્લી ટ્રીટમેન્ટ ચાલે છે. મારા સાહેબ બચશે કે નહીં બચે, ડોક્ટર સાહેબ બચશે કે નહીં બચે, ડોક્ટરની પાસે કદાચ જવાબ નથી, મહાત્માની પાસે જવાબ છે. હવે એને ભવિતવ્યતા પર છોડી દો. સારામાં સારા ડોક્ટર અને સર્જને કેસ હાથમાં લીધા પછી એમ જો કહી દે અમે હાથ ઊંચા કરી દીધા છે, તો હવે એને કોના પર છોડી દેવાનો? ભવિતવ્યતા પર. જો એની ભવિતવ્યતા સારી હશે તો નીકળી જશે. અહીંયા કર્મ પણ કામ નથી લાગતું, ભવિતવ્યતા એ પણ એક ફેક્ટર છે. અને નંબર 5 પુરુષાર્થ. આ 5 કારણ છે કોઈ પણ કાર્યની પાછળ. જન્મથી મૃત્યુ સુધી આપણે જેટલી પણ ક્રિયા કરીએ છીએ એ દરેકની પાછળ આ 5 કારણ છે. હા, કોઈ 20% હોય, કોઈ 80% હોય, કોઈ 80% એકલો ભાગ ભજવે અને બાકીના 4 કારણ 5-5%, એટલે ટોટલ કેટલા થયા? 100. પણ 100-એ 100માં 5-એ 5 પોતાનો રોલ તો ભજવે જ. આપણે 3ને ભૂલી જાઓ, કાળને ભૂલી જાઓ, સ્વભાવને ભૂલી જાઓ, ભવિતવ્યતાને ભૂલી જાઓ, 2ને બરાબર યાદ રાખો, પુણ્ય એટલે કર્મ અને પુરુષાર્થ. હવે મને કહો આ 2માંથી કોણ ચડે? આટલું તો ખબર પડી ગઈ ને, પુણ્ય એટલે કર્મ, તમારા બાંધેલા કર્મ, એ પુણ્ય એટલે શુભ કર્મ સમજવાના, અને પુરુષાર્થ એટલે તમારી મહેનત. હવે આ 2માં કોણ ચડે? પેલા તમે જવાબ આપો, પછી હું ક્લિયર કરું. જલ્દી, પુણ્ય હોતા તો મોક્ષ ચલે જાતે? નહીં, ઇતની લંબી બાતે મત કરો. પુણ્ય ચડે કે પુરુષાર્થ, પેલે ઇતના હી બોલો. વૈસે તો આપકો મુજે યે પૂછના ચાહીએ કે મારા સાહેબ કોણ સે ક્ષેત્ર મેં પૂછ રહા હો, પૂછ રહે હો સંસાર કે ક્ષેત્ર મેં કે ધર્મ કે ક્ષેત્ર મેં? સંસાર કે ક્ષેત્ર મેં પુણ્ય મહાન કે પુરુષાર્થ મહાન, ઓર ધર્મ કે ક્ષેત્ર મેં પુણ્ય મહાન કે પુરુષાર્થ મહાન? ધર્મમાં પુરુષાર્થ, સંસારમાં પુણ્ય. ઓકે, પરફેક્ટ. હજી કોઈ આર્ગ્યુમેન્ટ? નો. હવે મને એ જવાબ આપો. જવાબ તો તમે બહુ સાચો આપ્યો. હું ઘણી વાર કહું કે તમે લોકો અમારી સામે જ્યારે બેઠા હો છો ને, અમને એમ લાગે કે તમે કમ્મ પૈડી ભણીને આવ્યા છો. કર્મગ્રંથની ઉપર કમ્મ પૈડી આવે એ ભણીને આવ્યા છો, એટલા સાચા જવાબ આપો. આપણને એમ થાય કે હજી અમે ભણીને હમણાં તૈયાર થયા, તમે ક્યારે આ બધું ભણી આવ્યા? અને જ્યાં બહાર નીકળો ને ત્યાં તમારા જવાબ પલટાઈ જાય છે. આ વાતાવરણનો પ્રભાવ લાગે છે. અહીંયા આવીને એવા સખણા થઈ જાઓ છો. હું ઘણી વાર કહું કે તમે દેરાસર ઉપાશ્રયમાં આવો છો ત્યારે મોહરું પહેરો છો. આ કોરોનાએ તો બધાને પહેરાવી જ દીધું છે, ઓળખાય નહીં. પાછા કે નહીં ઓળખ્યા, અરે પણ બહાર કાઢ તો ઓળખું ને. આ મોહરું છે ને તમે મહાવીરનું પહેરો છો, પણ મોહરું ઘરે જઈને ઉતારો છો ને ત્યારે તમારો ચહેરો ચંડ કૌશિકનો હોય છે. એમ આઈ રાઈટ? અમારી આગળ ગુસ્સે થાવ? હું જરા કડક શબ્દોમાં બોલું તો રાજુભાઈ ગુસ્સે થાવ ના થવાય? જે છે એ જતા રહીએ. અમારી આગળ તમે મહાવીરનું મોરું મોરું પહેરીને જાણે સાક્ષાત મહાવીર થઈ ગયા હોય ને, એટલા ક્ષમાશીલ બની જાઓ. અને એ જ તમે ઘરે ગયા પછી તમારો દીકરો, તમારી દીકરી, તમારી ઘરવાળીએ કોઈક ભૂલ કરી નાખી ત્યારે મોરું ઉતરી જાય છે અને તમારો ચહેરો કયો થઈ જાય છે? ડ્યુઅલ કેરેક્ટર માસ્ટર છો. સલમાન ને શાહરૂખ ખાન ને ડબલ રોલ ભજવતા શું આવડે છે? એના કરતા તમને વધારે હારા આવડે છે. અમારી આગળ જુદા ને ઘર આગળ જુદા. ડ્યુઅલ નહીં, ટ્રિપલ, બજારમાં જુદા પાછા.
જવાબ તમારો એ છે ધર્મના ક્ષેત્રમાં પુરુષાર્થ અને સંસારના ક્ષેત્રમાં પુણ્ય, પણ પ્રેક્ટિકલી તમારા જીવનમાં શું છે? કહી દો, સંસારના ક્ષેત્રમાં પુરુષાર્થ ચાલે છે, ધર્મના ક્ષેત્રમાં પુણ્ય ચાલે છે. માસ્કમણ પેલા એ કર્યું, તમે આપણું ક્યાં એવું પુણ્ય છે? પતી ગયું, અહીંયા પુણ્ય લઈ આવ્યા. ફલાણાભાઈ દીક્ષા લે છે, અમારા ક્યાં એવા નસીબ, અમારા ક્યાં એવા ભાઈ કે અમે દીક્ષા લઈએ? આવી ગયું. ધર્મના ક્ષેત્રમાં તમે પુણ્યને કેન્દ્રમાં લઈ આવ્યા, સંસારના ક્ષેત્રમાં પુરુષાર્થ. હું એમ કહી દઉં કે તમારા નસીબમાં હશે એટલું જ મળવાનું, શા માટે દોડધામ કરો? અરે મારા સાહેબ, કરવી પડે. આમ પુણ્યના ભરોસે બેઠા રહીએ ને તો આગળ ન અવાય, મહેનત તો કરવી જ પડે. સાચી વાત છે. હવે મેં તમને કીધું કે તમે મને જે જવાબ આપે એ સાચા, હવે હું તમને જે કહું છું એ મારી વાત સાચી છે? શું કર્યું તમે સંસારમાં? પુરુષાર્થ. અને ધર્મમાં? બસ આ મેન્ટાલિટી બદલવાની છે.